ઓ આવી ગયા લાગો છો એમને મિત્રો હું બજારે જતો હતો અને રસ્તામાં મે એક વ્યક્તિના હાથમાં એક મે થેલી જોઈ સામાન્ય થેલી હતી અને એના ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર હતું અને નીચે એક સરસ મજાનું વાક્ય લખેલું વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે અને આ વાક્ય જોઈને મારા મગજમાં પણ દિમાગ કી બત્તી જલા દે જલ ગઈ શું વિચાર્યું કે વર્તમાન સમયમાં જો આપણે સારી મહેનત કરીશું સખત મહેનત કરીશું તો ભવિષ્યમાં નોકરીને પામીશું એટલા જ માટે તો કહ્યું હતું અહીં આ થેલી ઉપર કે વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે અને એ માટે આપણે વર્તમાન સમયમાં શક્ય તેટલી વધારે મહેનત કરવી જોઈએ અને એ માટે એજ્યુ સફર ટીમ આપની સાથે જ છે હંમેશા તત્પર છે તો હું મુકેશ ડેરવાળિયા

ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર એવા પંડિત જસરાજ તાજેતરમાં અવસાન થયું છે તો પંડિત જસરાજ કયા ઘરાના સાથે સંકળાયેલા હતા એ પણ હું તમને કહીશ તો ભારત સંયુક્ત અરબ અમીરાત સંયુક્ત આયોગની બેઠકમાં તેરમા સત્રનું આયોજન થયું છે તો આ વિશે નવીનમાં શું છે એ તમને આ વિડીયોમાં કહીશ વિડીયો અંત સુધી નિહાળજો અંતે તમને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ પ્રશ્નથી તો જટાયુ કાવ્ય સંગ્રહ અને તેના સર્જક કોણ છે તો અહીં તમે ઈમેજમાં જોઈ શકો છો સીતાંશુ યશસ ચંદ્ર તો આજે શા માટે યાદ કરવાના કારણ કે આપણાથી એક મિસ થઈ ગયું હતું કે અઢાર ઓગસ્ટ ક્યારે

વાગોળીએ આપણે સીતાંશુ યશસ ચંદ્રને તેઓનો જન્મ 18 ઓગસ્ટ 1941 ના રોજ કચ્છના ભુજ મુકામે થયો હતો કચ્છ જિલ્લો ભુજ તો સીતાંશુ યશસ ચંદ્રનો પૂરું નામ શું હતું સીતાંશુ યશસ ચંદ્ર મહેતા તેઓના ઉપનામ કયા છે ખાસ યાદ રાખો કારણ કે કોઈ પણ સાહિત્યકારનો ઉપનામ પરીક્ષામાં ખાસ પૂછાય છે તો નંદ સામવેદી દક્ષ પ્રજાપતિ આર્ધ્યપુત્ર અને બાલચંદ્ર આ તેમના ચાર ઉપનામ છે અને સીતાંશુ યશસ્ચંદ્રની આગળ વાત કરીએ તો તેમને ગુજરાતી આધુનિક સાહિત્યના પરાવાસ્તવવાદી વિચારધારાના પ્રેરક કહેવામાં આવે છે તેમણે મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બીએ ની પદવી અને વર્ષ 1965 માં એમએ ની ડિગ્રી મેળવી હતી અને સીતાંશુ યશસ્ચંદ્ર

તેઓએ વર્ષ 1977 માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી તૈયાર થયેલ ભારતીય સાહિત્યના જ્ઞાનકોશમાં મુખ્ય સંપાદક તરીકેનો અમૂલ્ય ફાળો પણ આપ્યો હતો ખાસ યાદ રાખો અને જ્યારે અહીં વાત આવે છે આ સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીની તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે અને શહેરનું વાત તો ઠીક પરંતુ આ શહેરને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે એ પણ તમારા મગજમાં એક વીજળીના ચમકારાની જેમ ચમકારો થઈ જવો જોઈએ વીજળીનો ચમકારો વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવતા મિત્રો કેટલી ગુડ રહસ્યની વાત કરે છે અને આ વ્યક્તિ એમના કેટલાક ભજનો આજે પણ ગવાય છે તો એ કયા વ્યક્તિ કયા ગામ સાથે સંકળાયેલા હતા યાદ રાખજો મિત્રો જ્યારે પણ આવી રીતે તમારા મગજમાં જાળ ગોથાવાનું શરૂ થશે ને ત્યારે સમજો કે તમે પરીક્ષાની તૈયારીની સાચી દિશામાં છો તેવો વર્ષ 2017 થી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યરત છે સીતાંશુ યશસ્ચંદ્ર અને તેમના સાહિત્ય સર્જનોની વાત કરીએ તો સીતાંશુ યશસ્ચંદ્રના વિવિધ સાહિત્ય સર્જનોમાં કાવ્યોની વાત કરીએ તો જટાયુ ખંડકાવ્ય ઓડિશ્યસનું હલેસું મોન સરોવર છલકાયા યમદૂત મોહેજો દરો અને નાટકોની વાત કરીએ તો લેડી લાલ કુંવર આ માણસ મદ્રાસી લાગે છે કહો મકનજી ક્યાં ચાલ્યા વૈશાખી કોયલ તોખાર ખગરાસ આ તેમના નાટકો અને આ તેમના કાવ્ય સંગ્રહો

હલેશું કોને માર્યું સીતાંશુ યશસ્ચંદ્ર આવી રીતે ક્યાંય પણ તમે જો કડી મારફતે જોઈન્ટ કરશો તો લાંબો સમય સુધી યાદ રહેશે તેમણે કેટલો કવિતાઓ નાટકો અને વિવેચનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ કરેલો છે અને તેમના ગુજરાતી પુસ્તકોનો હિન્દી અને અન્ય ભાષાઓમાં પણ અનુવાદ થયેલો છે તેઓને મળેલા વિવિધ સન્માનોની વાત કરીએ તો જટાયુ કાવ્ય સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ઓગણીસો ને સત્યાશીમાં એનાયત થયો હતો વર્ષ ઓગણીસો ને સત્યાશીમાં રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ તેઓને એનાયત થયો હતો તો સાહિત્યના અહીં શ્રેષ્ઠ એવોર્ડના મેળવી ચૂકેલા છે સીતાંશુ યશસ વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં કહો મકનજી ક્યાં ચાલ્યા પુસ્તક માટે નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયો હતો અને વખાર કાવ્ય સંગ્રહ માટે

તેમની કઈ કાવ્ય કૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે તો વખાર તોખાર કોના દ્વારા લખાયેલી છે સીતાંશુ યશસ્ચંદ્ર દ્વારા ઇમેજમાં તમે જોઈ શકો છો વખાર સાહિત્ય કૃતિ મુખપૃષ્ઠ એકદમ સાદું અને સિમ્પલ અને આગળ વાત કરીએ તો જે વ્યક્તિ આપણા ભારત દેશના શાસ્ત્રીય સંગીતમાં એક અલગ આગવી ઓળખ ધરાવતા હતા તેઓનું તાજેતરમાં નેવું વર્ષની વયે નિધન થયું છે અને આ વ્યક્તિ એટલે પંડિત જસરાજ તો વાત કરીએ આ મહાન એવા સંગીતકારની તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર એવા પંડિત જસરાજજીનું અવસાન થયું છે તેઓનો જન્મ અઠ્ઠાવીસ જાન્યુઆરી ઓગણીસોને ત્રીસના રોજ હરિયાણાના હિસ્સાર મુકામે જન્મ તો પંડિત જસરાજજીનું ઉપનામ શું છે સંગીત માર્તંડ

અને તેઓ મેવાતી સંબંધિત હતા તો જેવી રીતે રીતે જયપુર એવી જ મેવાતી સંબંધિત હતા પંડિત જસરાજ એટલા માટે જેને કી વર્ડ કહી શકાય એવો આ શબ્દ છે મેવાતી ઘરાના સાથે સંબંધ ધરાવતા હતા પંડિત જસરાજ અને તેમણે સંગીત શીખવાની પ્રેરણા મોટાભાઈ પંડિત નારાયણ પ્રતાપ પાસેથી મેળવી હતી તેમજ ગુજરાતના સાણંદના મહારાજા જશવંતસિંહજીએ તેઓને મદદ કરી હતી કોણે મહારાજા જશવંતસિંહજીએ બાળપણથી જ તેઓને સંગીતમાં રસ હતો તેથી ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા ન હતા મિત્રો ઔપચારિક શિક્ષણ ન નહોતા મેળવી શક્યા છતાં પણ તેમણે ચાર ચાર જગ્યાએથી ડોક્ટરેટની પદવી મળેલી છે કહેવાનો મીનિંગ સમજી ગયા કદાચ કોઈ વ્યક્તિ દસમામાં કે બારમામાં ત્રણ ચાર ટ્રાય કરી હોય પાસ ન થયો હોય અને પછી પાસ થયો હોય અને આપણે એમ કહીએ કે ભાઈ તું ક્યાંય નહીં ચાલે એવું થોડું બને મારી ધ્યાનમાં એવા પણ વ્યક્તિ છે કે જે વ્યક્તિ એડમિશન લેવા જાય ને તો એમ કહે કે આખા ગામનું એડમિશન મારે નથી દેવાનું આ તો થપ્પો લઈને આવ્યો કાગલ ઘણા બધા હોય જાડી બધી આમ થપ્પી હોય અને વ્યક્તિને જોઈને એમ થાય કે આ વ્યક્તિ ખેતી કરતો હશે એવું તેનું મુખ અને આચાર્યએ તો એમ કહી દીધું કે આવા વ્યક્તિઓ તે અમારી શાળાનું પરિણામ બગાડે છે અને આવા આઠ આઠ ટ્રાય મારેલી હોય એવા વ્યક્તિ ગ્રામ સેવકમાં લાગી ચૂક્યા છે સારો એવો પગાર મેળવે છે તો મિત્રો જિંદગીમાં ગમે ત્યારે તમે નાસીપાસ થાવ છો હતાશ થવાની બિલકુલ જરૂર નથી એક ટ્રાય વધારે કરી લ્યો કદાચ એજ તમારી આખરી ટકોર હોય શકે છે અને દરવાજો ખુલી પણ શકે છે પણ શકે છે વાત કરીએ આગળ આ પંડિત જસરાજની તો બાળપણથી જ તેઓ સંગીતમાં રસ ન હતો તેથી ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા ન હતા પરંતુ સંગીતમાં તેઓએ મેળવેલી અનેરી સિદ્ધિઓને પગલે દેશ વિદેશથી છ થી વધુ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડોક્ટરેટ

તેઓને સંગીત ક્ષેત્રે વર્ષ ઓગણીસો ને સંગીત નાટક અકાદમી એવોર્ડ મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર કલા ગુર્જરી એવોર્ડ પણ તેઓને પ્રાપ્ત થયેલો છે અને અહીંથી તેમની જીવનની સિદ્ધિઓ અટકતી નથી આગળ વાત કરીએ સંગીત રત્ન એવોર્ડ તથા વિદેશોમાં સંગીત ક્ષેત્રના અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા પંડિત જસરાજજી ભારતના સૌપ્રથમ સંગીતજ્ઞ બન્યા છે કે જેના નામ પરથી સૌર મંડળમાં એક લઘુ ગ્રહ છે તો માત્ર અહીં પૃથ્વી ઉપર જ નહીં પરંતુ સૌર મંડળમાં પણ એક લઘુ ગ્રહ અને જે વ્યક્તિનું નામ પંડિત જસરાજ ઉપરથી રાખવામાં આવ્યું છે એવો લઘુ ગ્રહ એની વાત કરીએ વર્ષ બે હજાર છમાં મંગળ અને ગુરુ ગુરુગ્રહની ભ્રમણ કક્ષાની વચ્ચે પ્રવાસ કરી રહેલા એક લઘુ ગ્રહને શોધી કાઢવામાં આવ્યો હતો

વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ કયા બે દેશો ખાસ યાદ રાખીએ ભારત અને યુએઈ અને આ જે સત્ર હતું તો તેની અધ્યક્ષતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે અને સંયુક્ત અરબ અમીરાતના વિદેશ મંત્રી તરીકે અબ્દુલ્લા બિન જાયદ અલ નાહિયાને કરી હતી ઈમેજમાં જોઈ શકો છો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને આ છે યુએઈ ના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન અને તાજેતરમાં તે યુએઈ પરમાણુ ઉર્જા સંયંત્ર શરૂ કરનારો પ્રથમ અરબ દેશ પણ બન્યો છે ઈમેજમાં જોઈ શકો છો આ પરમાણુ સંયંત્ર શરૂ કરનારો દેશ કોણ બને છે ખાસ યાદ રાખો યુએઈ અને યુએઈ ના રાષ્ટ્રપતિ કોણ છે શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાન અને યુએઈ ની રાજધાની અબુ ધાબી તો યુએઈ નું ચલણી નાણું સંયુક્ત અરબ અમીરાત દિરહમ જેને યુએઈ દિરહમ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે 500 રૂપિયાની યુએઈ દિરહમ ની આ ચલણી નોટ અને મેપ માં જુઓ કે યુએઈ દેશ ક્યાં આવેલો છે તો આ ભારત દેશ અને ભારત દેશ થી અહીં અરબ સાગર આગળ વધતા વધતા આ ખાડી દેશ છે યુએએ ઓકે મિત્રો તો લોકેશન પણ તમે યાદ રાખી લેશો આગળ વાત કરીએ આપણે કમેન્ટ સેક્શનની અને ગઈકાલે મેં તમને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછ્યો હતો કે મણિપુરને ધ્યાન માં રાખી પરીક્ષા લક્ષી માહિતી આપશો મિત્રો લા જવાબ છે દિવસે ને દિવસે તમારા તરફથી વધારેમાં વધારે રિસ્પોન્સ અહીં કમેન્ટ દ્વારા મળતો જાય છે ફાયદો કોને છે બંનેને

પરંતુ તમામનો દિલથી આભાર માનીએ છીએ વાત કરીએ દેસાઈ રાહુલ વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાઓ નેશનલ પાર્ક મણિપુર રાજ્યમાં આવેલો છે અને આ નેશનલ પાર્ક તરતો નેશનલ પાર્ક છે એટલે કે ત્યાં ટાપુ આવેલા છે અને આની ઉપર એક ડાન્સિંગ ડિયર એટલે કે નાચતું કૂદતું હરણ પણ છે કારણ કે પાણીનો પ્રવાહ એવી રીતે હાલક ડોલક થાય છે જાણે કે ટાપુ હલતો હોય અને પરિણામે ડાન્સિંગ ડિયર અહીં જોવા મળે નાચતું હરણ મણિપુરની બોર્ડર આસામ નાગાલેન્ડ મિઝોરમ અને એક દેશ મ્યાનમારને પણ અડકે છે તો આવી રીતે સરસ મજાની વિશેષ માહિતી લખવા બદલ દેસાઈ રાહુલ તમને ખૂબ ખૂબ અભિનંદન તો રેવતી ગાડે એમણે પણ મણિપુર રાજ્ય વિશે સરસ માહિતી આપી સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો મુખ્યમંત્રી એન બિરેનસિંહ રાજ્યપાલ છે નજમા હેપતુલ્લા રાજધાની છે મણિપુર અને મુખ્ય ભાષા છે મણિપુર અને ત્યાર પછી મણિપુર ભાષાને સ્થાન મળ્યું છે બંધારણની આઠમી અનુસૂચિમાં તો આવી રીતે જે માહિતી ટાંકી છે ખાસ અગત્યની છે રેવતી ગાડડે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને અન્ય મિત્રોની વાત કરીએ તો इरफान ગડાઈ એવોય પણ લખ્યો છે કે મણિપુર ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત રાજ્યો પૈકીનું એક રાજ્ય કે જેનું પાટનગર ઇમ્ફાલ છે અને મણિપુરની જે મુખ્ય ભાષા છે તે છે મણિપુરી અને આગળ પણ તેમણે મહત્વની વાત લખી છે અભિનંદન इरफानભાઈ જ્યોતિ વાંજા તેઓએ પણ મણિપુર રાજ્ય વિશે બેઝિક માહિતી લખી તો મણિપુરનો રાજ્ય ગીત પણ તેમણે લખ્યું છે અને મણિપુર સેનાની ભૂમિ એવા કઈ કે એના ગીતના શબ્દો છે મિનિંગમાં છે અને ત્યાર પછી મણિપુરના રાજ્ય પ્રતિકો કયા કયા છે એ પણ લખ્યા છે જ્યોતિ વાંજા તમને પણ અભિનંદન અને બારૈયા લાલજી મણિપુર રાજ્ય વિશે સ્થાપના રાજધાની પાડોશી રાજ્યો સરહદી દેશ જી હા મિત્રો આવી રીતે જો તમે એક એક રાજ્યને જોતા જશો તો તેની સાથે કયા રાજ્યો સંકળાયેલા છે કયા દેશને સરહદ સ્પર્શે છે એ પણ ખ્યાલ આવશે અને જ્યોતિવાનજયે આગળ પણ વાત કરી છે તો પંકજ બારૈયા એમણે પણ સુરેશ રૈના સૌપ્રથમ એવો ભારતીય ખેલાડી હતો જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટીમાં સદી ફટકારી હોય તો અહીં સુરેશ રૈના વિશે એક નવી માહિતી આપવા બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આજનો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર જુદા જુદા સંગીત ઘરાના સાથે સંકળાયેલા સંગીતકારોની માહિતી તમારે આપવાની છે કારણ કે ક્યારેક પરીક્ષામાં પૂછાય કે ભારતીય શાસ્ત્રીય સંગીતકારો કયા ઘરાના સાથે સંકળાયેલા છે યાદ રાખીએ અને કમેન્ટ સેક્શનમાં લખીએ અને જો તમે સવારે નવ વાગ્યાનો દિન વિશેષનો વિડીયો ન જોયો હોય તો આજના વિડીયોમાં તમને બાવીસો માઈલ સુધીનો પગપાળા હિમાલયનો પ્રવાસ કરનાર વ્યક્તિ પ્રવાસ લેખક કોણ છે એની વાત કરીશું તો લાહોરમાં પલુકર વિદ્યાલય અને મુંબઈમાં ગાંધરવા વિદ્યાલયની સ્થાપના કરનાર ભારતીય સંગીતકાર કોણ બે દિવસ પહેલા જ વાત કરી હતી રિવાઇઝ કરીશું તો આ વિડીયો જોવાનું પણ નવ વાગ્યે ન ભૂલતા નવ વાગ્યા ફરી મળીશું સવારે ઓકે રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ